કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીના એક નિબંધ શીખવાનો છે, જેનું નામ છે તિરંગા ઝંડા, એટલે કે આપણા રાષ્ટ્રધ્વજ વિશેનો નિબંધ છે. અગાઉ પણ તમે હિન્દીમાં નિબંધ શીખી ગયા છો, આજે આપણે એના પછીનો નિબંધ શીખવાનો છે. દ્વિતીય સૂત્રનો પ્રથમ નિબંધ તિરંગા ઝંડા, એટલે કે તિરંગો ઝંડો, જે આપણું રાષ્ટ્રધ્વજ છે અને એ તમે બધાએ જોયેલો છે. તેમાં સૌથી ઉપર કેસરી રંગ હોય છે, વચ્ચે સફેદ રંગ હોય છે અને નીચેનો પટ્ટો લીલા રંગનો હોય છે. આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ પટ્ટા હોય છે, ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો. સફેદ રંગના પટ્ટાને અશોક ચક્ર હોય છે, જેમાં 24 આરા હોય છે. હવે આપણે નિબંધના શબ્દાર્થ જોઈએ અને શબ્દાર્થ ઉપરથી નિબંધ સમજીએ. તો નિબંધના શબ્દાર્થ કે મુદ્દાઓ આપણે જોઈએ. સૌથી પહેલા છે તિરંગા ઝંડા અમારા રાષ્ટ્રધ્વજ, એટલે કે તિરંગો ઝંડો છે, એમાં ત્રણ રંગના પટ્ટા હોય છે અને એ આપણો રાષ્ટ્રધ્વજ છે. ઉપર કેસરી રંગ હોય છે, વચ્ચે સફેદ રંગ અને નીચે લીલો રંગ હોય છે. ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરે રંગ કા પટ્ટા હોતા હૈ. એમાં કેસરી રંગ છે વીરતા અને બલિદાનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને નીચેનો જે લીલો રંગ હોય છે એ લીલો રંગ એ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક કહેવાય છે. વચ્ચેના પટ્ટામાં એટલે કે સફેદ રંગના પટ્ટામાં એક અશોક ચક્ર હોય છે અને એ અશોક ચક્રમાં 24 જેટલા આરાઓ પણ હોય છે. આપણે આપણો રાષ્ટ્રધ્વજ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી, જે આપણા રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે, આ રાષ્ટ્રીય તહેવારના દિવસે આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. તિરંગા ઝંડા અમારે શાન કે ઓર અમારા ગૌરવ કે, એટલે કે તિરંગો ઝંડો છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, એ આપણે શાન કહેવાય છે, આપણો ગૌરવ કહેવાય છે. હવે આપણે નિબંધ સમજીએ. અમારે દેશ કા ઝંડા તિરંગા, આપણા દેશનો ઝંડો છે તિરંગો છે, એટલે કે એમાં તિરંગા એટલે કે ત્રણ રંગ, જે રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ આવેલા છે એટલે એને તિરંગો કહેવાય છે. હમ અમને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ઇસલી કહેતે હૈ ક્યોંકિ ઇસમેં તન રંગ કે તીન રંગ કે પટ્ટે હૈ, ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા. હમ અપને રાષ્ટ્રધ્વજ કો તિરંગા ઇસલી કહેતે હૈ ક્યોંકિ ઉસમેં તીન રંગ કે પટ્ટે હૈ, ઉપર કેસરી, બીચ મેં સફેદ ઓર નીચે હરા. ઉપર રંગ કેસરી હોય છે, વચ્ચે સફેદ રંગ હોય છે અને નીચે લીલો રંગ હોય છે. સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગના ચક્ર હૈ, સફેદ રંગ કે પટ્ટે મેં એક નીલે રંગ કા ચક્ર હૈ, એટલે કે સફેદ રંગના પટ્ટામાં એક વાદળી રંગનું ચક્ર હોય છે, ઉસે અશોક ચક્ર કહેતે હૈ, તેને અશોક ચક્ર કહેવાય છે. અશોક ચક્ર હમે શાંતિ કી પ્રેરણા દેતા હૈ, અશોક ચક્ર આપણને શાંતિની પ્રેરણા આપે છે. કેસરી રંગ વીરતા ઓર બલિદાન કા પ્રતીક હૈ, સફેદ રંગ શાંતિ કા પ્રતીક હૈ ઓર હરા રંગ હરિયાળી એવં સમૃદ્ધિ કા પ્રતીક હૈ. એટલે કે કેસરી રંગ વીરતા ઓર બલિદાન કા, કેસરી રંગ વીરતા અને બલિદાનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક કહેવાય છે. ઉપરના જે ત્રણે ત્રણ પટ્ટા હોય એમાં સૌથી ઉપરનો કેસરી રંગનો પટ્ટો છે, એ વીરતા અને બલિદાનનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે અને લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતીક કહેવાય છે. કેસરી રંગ છે બલિદાન સૂચવે છે, બલિદાન આપવાની ભાવના સૂચવે છે, જ્યારે સફેદ રંગનો પટ્ટો છે આપણા દેશ
પોલીસ ઓફિસર કે વકીલ ઓફિસર એ બધા અંગ્રેજોના હતા. જ્યારે આપણા લોકોને મજૂરીનું મહેનતનું કામ કરવું પડતું હતું અને જો એવા પણ કોઈ કંઈ ભૂલ કરે તો તરત જ એમને ફાંસીની સજા કે જેલની સજા આપવામાં આવતી. અંગ્રેજો છે આપણા દેશમાં આપણા દેશના લોકો સાથે ઘણો બધો અન્યાય કરતા હતા. આપણે આપણો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકતા ન હતા. આપણે આપણો રાષ્ટ્રધ્વજ પણ પહેલાના સમયમાં ફરકાવી શકતા ન હતા. જ્યારે અંગ્રેજો હતા ત્યારે અંગ્રેજોની હાજરીમાં આપણે આપણો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકતા ન હતા. જો કોઈ રાષ્ટ્રધ્વજ ફરકાવે તો એમને ફાંસીની સજા કરી દેવામાં આવતી હતી. અને આ રીતે ઘણા બધા આંદોલનો થયા. ગાંધીજીની નેતાગીરી હેઠળ આપણે આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા. ગાંધીજીની નેતાગીરી હેઠળ આપણે આઝાદી મેળવવા માટે આપણા દેશના ઘણા બધા વીર જવાનોએ શહીદ થઈ ગયા અને ઘણા બધા આંદોલનો અંગ્રેજોની સામે કર્યા. અનેક દેશભક્તોએ પોતાના બલિદાન પણ આપ્યા. એના નામ પણ આપણે જાણીએ છીએ. તો ગાંધીજીની સાથે લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, આ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ જેવા ઘણા બધા આપણા દેશ નેતાઓએ પોતાનું બલિદાન આપી અને દેશને આઝાદ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. એ બધાને પરિણામે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આ બધાના પરિણામે અંતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. અંતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને આપણા દેશમાં આપણું રાજ્ય થયું. પહેલા 5000 વર્ષો લગભગ આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું. અંગ્રેજો જેમ કે એમ ચાલતું હતું. અંતે આપણા દેશ આઝાદ થયો અને આપણા દેશમાં આપણું રાજ્ય થયું. તો 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. મકાનો સરકારી ઇમારતોમાં આપણે આપણો રાષ્ટ્રધ્વજને ફરકાવીએ છીએ.
राष्ट्रध्वज नुं चित्र दोरवानुं रहेशे। तो आ